नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 में आपणे पेपर बीजानी अंदर विभाग सी आज जोवानुं संचालन थी समाजने क्या क्या लाभ थाय छे, 22मो 23मो ने जो अथवानो केन्द्रीकरण ने विकेन्द्रीकरण वाळो छे तमारी नवनीतमां क्यांय नथी अने केन्द्रीकरण विशे आपणे जाजू जोयुं पण नथी एटले प्रश्न क्यांय अत्यारे नथी पण ए मळशे तो त्यारे हुं तमने ई आपी दईश बरोबर। एना सिवायना अत्यारे आपणे प्रोत्साहन सुधीनो प्रश्न जोईए तो पहलू जे छे के संचालन थी समाज ने क्या लाभ मळे एनो जवाब के भाई दरेक धंधाकीय एकम समाज में रही ने समाज नो उपयोग करीने समाज ना लोकोना लाभ माटे पोतानी कामगिरी करतो होय बराबर। एटले धंधाकीय एकमनी सफळता समाजनी समृद्धि अने सुखाकारीमां वधारो करे। धंधाकीय एकम सफळ थशे तो एनाथी शुं फायदो थशे तो के समाजमां समृद्धि वधशे अने एनी सुखाकारीमां वधारो थशे। धंधाकीय एकमो विविध वस्तुओ अने सेवाथी पड़तरे उत्पादन करे। धंधाकीय एकमो जे छे विविध वस्तुओ अने सेवाओनुं ओछी पड़तरे उत्पादन करे एटले शुं थशे के धंधाकीय एकम ए पूरे व्याजबी भावे वेची शके। धंधाकीय एकमो वस्तु के सेवानुं उत्पादन करीने रोजगारीमां वधारो करी शके माणसोनी जरूर पड़े एटला माटे समाजने व्याजबी किंમતે वस्तु अने सेवाओ तेथी पूरी पाड़ी शके तेथी समग्र समाजनुं कल्याण थाय। समाजमां रहीने समाजना लोकोना माटे आ कार्य थाता होय के जेनी अंदर जो धंधाकीय एकमनी सफळता मळे धंधाकीय एकमनुं तो समृद्धि अने सुखाकारी धंधानी समृद्धि अने सुखाकारीमां वधारो थाय। અને ધંધાકીય એકમો શું કામે ઓછી પડતરે ઉપયોગ તો વ્યાજબી ભાવે વસ્તુ વેચી શકે સેવાઓનું એનું ઉત્પાદન કરીને રોજગારીમાં વધારો કરી શકે અને આનાથી આ વસ્તુ શક્ય બને। બીજો પ્રશ્ન છે વૈજ્ઞાનિક સંચાલન એટલે શું અથવા તો ફ્રેડરિક ટેલરના મત મુજબ વૈજ્ઞાનિક સંચાલનની વ્યાખ્યા આપો। વૈજ્ઞાનિક સંચાલન એટલે સંચાલકીય નિર્ણય પ્રક્રિયામાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો અને બિનવૈજ્ઞાનિક અભિગમને છોડી દેવો। વૈજ્ઞાનિક અભિગમ એટલે કેવો અભિગમ એ આપણે વાત કરીએ તો ફ્રેડરિક ટેલર વૈજ્ઞાનિક સંચાલનની વ્યાખ્યા આપતા જણાવે છે કે તમે માણસો પાસે શું કરાવવા માગો છો તે જાણવાનું અને તેઓ ચોક્કસ રીતે અને ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવાની ચોક્કસ કળા કેળવવાની કામ એટલે કે વૈજ્ઞાનિક સંચાલન કે જેની અંદર તમે માણસ પાસે શું કામ કરાવવા ઈચ્છો છો અને એ કામ તમે ઓછા ખર્ચે અને યોગ્ય રીતે કરાવી શકો એ આખી એક કળા હોય કે કોઈ એવા અપ્રેઝલનો ઉપયોગ કરો કે એને કોઈ એવા પ્રોત્સાહન આપીને કામ કરાવો છો કેટલું કોની પાસે કામ કરાવો છો આખી આખી બધી વસ્તુ તમે વિચારો અને એક પ્રકારનું માળખું એવી રીતે તૈયાર કરો તો એને કહેવાય વૈજ્ઞાનિક સંચાલન। વૈજ્ઞાનિક સંચાલન કોઈ પણ વિશિષ્ટ એકમ કે કારખાનામાં કર્મચારીના પ્રશ્નો તેમના કાર્યો તેમની ફરજો સહકાર્યકર્તાઓ અને માલિકો તરફની સંપૂર્ણ માનસિક ક્રાંતિ છે બરાબર। કે કર્મચારીના પ્રશ્નો કઈ રીતે સોલ્વ આઉટ કરવા એમના કાર્યો એમની ફરજો કઈ રીતે ગોઠવવી સહકાર્યકર્તાઓ અને માલિકો તરફની સંપૂર્ણ માનસિક ક્રાંતિ કે મેના માનસ સુધી પહોંચી અને એના મનમાં શું છે એ જાણી અને એ રીતે તમે એની પાસે કામ કરાવશો તો એ પણ ખુશ રહેશે અને તમારા એકમનું કામ પણ થશે એટલે વૈજ્ઞાનિક ઢબે આ રીતે તમે કામ કરાવી શકો। પછી છે સત્તા અને જવાબદારીનું વિભાજન અને વ્યવસ્થાતંત્રનો પાયો છે તો વ્યવસ્થાતંત્ર વિવિધ વિભાગો અને વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની સોંપણી કરે છે આપણને ખબર। વ્યવસ્થાતંત્રમાં સત્તા અને જવાબદારી વચ્ચે સમતુલા જળવાવી જોઈએ કે જેટલી સત્તા હોય સામે જવાબદારી એટલી હોવી જોઈએ એટલે કે કર્મચારીને યોગ્ય પ્રમાણમાં સત્તા અને જવાબદારીની સોંપણી થવી જોઈએ। જો જરૂર કરતાં વધુ સત્તા સોંપાય તો એનો દુરુપયોગ થાય અને જો જવાબદારીના પ્રમાણમાં ઓછી સત્તા સોંપવામાં આવે તો કર્મચારી થોડી જવાબદારી ઘટાડવાના પ્રયત્ન કરશે અથવા તો તે સોંપેલું કાર્ય નિષ્ફળ નીવડશે એટલે કે આ ફટાફટ કરી નાખશે કાંઈ કામ નહીં થઈ શકે। જો એને આજે મને સત્તા ના હોય કે હું મારા છોકરા જે તે શિક્ષક હોય અને એ એના સ્ટુડન્ટ ઉપર એક્શન ન લઈ શકે એવી સત્તા ના હોય તો પછી એ કામ કરાવાય છે તો એ બાળક પાસે કરાવી નહીં શકે કારણ કે અમુક બાળકો તો શિક્ષા વગર ન સમજતા હોય તો આવી રીતે એના કાર્ય એનું નિષ્ફળ નીવડશે। આમ વ્યવસ્થાતંત્રમાં સત્તા અને જવાબદારી વચ્ચે સમતુલા જળવાવી જોઈએ તેથી જ કહી શકાય કે એ સત્તા અને જવાબદારીનું વિભાજન એ વ્યવસ્થાતંત્રનો પાયો છે। પછીનો પ્રશ્ન છે કે ભરતી માટેના આંતરિક અને બાહ્ય પ્રતિસ્થાનોને ખાલી નામ આપવાના છે તો આંતરિક પ્રતિસ્થાનમાં આપણે જોયું હતું બદલી આપીને બઢતી આપીને બદલી આપીને કર્મચારીઓના મિત્રો કે સગા સંબંધીઓને તક આપીને અગાઉ છૂટા કરેલ કર્મચારીઓને પરત બોલાવવામાં આવે
બઢતી અને બદલી બે સાથે કરવામાં આવે અથવા તો પ્રતીક્ષા આદિ વેઇટિંગ લિસ્ટમાં નામ હોય એમાંથી નામ લેવામાં આવે. બીજું બાહ્ય પ્રાપ્તિ સ્થાન, તો એની અંદર જાહેરાત દ્વારા કરવામાં આવે, રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા કરવામાં આવે, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા કામ કરાવવામાં ભરતી બહાર પાડવામાં આવે, મજૂર સંઘો દ્વારા, ઠેકેદાર દ્વારા, અથવા તો દ્વાર પર ગેટ પર ભરતી આપણે જોયું હતું. અને આધુનિક પદ્ધતિ કોઈ પણ આવી વસ્તુનો ઉપયોગ કરીને આ બધી થતી હોય છે. પછીનો પ્રશ્ન છે, કર્મચારી વ્યવસ્થા એ માત્ર કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ નથી, શા માટે? તો કે કર્મચારી વ્યવસ્થા એ માત્ર કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ નથી, પણ એની અંદર કર્મચારીઓને મેળવવાના હોય, કેળવવાના હોય, જાળવવાના હોય અને એનો વિકાસ પણ કરવાનો આવે. એટલે કર્મચારી વ્યવસ્થામાં એકમમાં કર્મચારી ભરતી, પસંદગી, તાલીમ, વિકાસ, ભરતી, બદલી, નિવૃત્તિ પછીના લાભો વગેરે કર્મચારીઓના વિવિધ પ્રશ્નોનો વિચાર કરવામાં આવે, એક માનવ તત્વ કામ કરે છે એનો સ્વીકાર કરવામાં આવે અને કર્મચારીનું જીવનધોરણ, સામાજિક દરજ્જો વગેરે સુધરે એનું એવું પણ કામ કરવામાં આવતું હોય છે જુદા જુદા પ્રોગ્રામ્સ દ્વારા. બરાબર, તો આજે આખી વસ્તુ છે એ ખાલી કલ્યાણની પ્રવૃત્તિ નથી, એની અંદર બધી વસ્તુનો સમાવેશ થાય. નિરીક્ષકનું કાર્ય શિક્ષક જેવું છે, અથવા તો નિરીક્ષક કર્મચારીનો મિત્ર, દાર્શનિક કે માર્ગદર્શન છે. આ વિધાન પૂછવામાં આવે તો નિરીક્ષક કર્મચારીને તેમનું કાર્ય સંપૂર્ણપણે સમજાવે, પછી તેથી કર્મચારી તેનું કાર્ય સારી રીતે કરી શકે. તે કર્મચારીઓના કાર્યનું આયોજન કરે છે, જેથી તેઓને આયોજન અનુસાર કાર્ય કરવા પ્રેરે છે અને તેમના કાર્યમાં આવતા અવરોધોને દૂર કરે છે. કર્મચારીઓના કાર્યોનું આયોજન નિરીક્ષક કરશે, સુપરવાઇઝર જે હશે એ, અને તેથી તેઓને આયોજન અનુસાર કાર્ય કરવા માટે પ્રેરવામાં આવે અને કાર્યમાં આવતા અવરોધોને દૂર કરવામાં આવે. એટલે એનું કાર્ય એક શિક્ષક જેવું છે, જે કામદારોને યોગ્ય માર્ગદર્શન આપશે અને એનો વિકાસ કરશે અને જેથી તેની કાર્યક્ષમતામાં વધારો થાય. એટલે એનું કાર્ય એક શિક્ષક જેવું છે એમ તમે કહી શકો. શિક્ષક નિરીક્ષક કર્મચારીઓને કાર્યમાં અને ટેકનોલોજીમાં આવતા પરિવર્તનને અપનાવવા માટે પણ અને નવું પરિવર્તન દ્વારા નવી શૈલીનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન પણ સાથે આપે છે. એટલે તમે એને એક માર્ગદર્શક, દાર્શનિક કે મિત્ર પણ સાથે કહી શકો. પછીનો પ્રશ્ન છે, પ્રોત્સાહનનો અર્થ સમજાવો. કર્મચારીઓમાં તેમના કાર્ય પ્રત્યેની અભિરુચિ જળવાઈ રહે, કે જે કામ કરે છે એમાં રસ જળવાઈ રહે, તેમજ તેમની કાર્યક્ષમતામાં સતત વધારો થાય, કે એફિશિયન્સીની ઘટે નહીં. આજે 100 વસ્તુ કર 100નું ઉત્પાદન થતું હોય અને પછી 80 90નું ન થાય, તે ઉદ્દેશથી એકમો તેમના કર્મચારીઓને વધુ કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડે, જેને પ્રોત્સાહન તરીકે ઓળખવામાં આવે છે. વધુ કાર્ય કરવા માટેની પ્રેરણા પૂરી પાડવી એટલે કે પ્રોત્સાહન. આટલા પ્રશ્ન આજે આપણે જોયા અને પછીના આપણે નેક્સ્ટમાં જોશું. થેન્ક યુ.